જય માતાજી. હું પદ્મિની બાવાળા. જે પણ અત્યારે નિવેદન આવ્યું છે આપણે જયરાજભાઈનું, કે અહીંયાથી અંત છે, તો જયરાજભાઈ આપણે અંત નથી. આપ ક્ષત્રિય સમાજના દીકરા છો, અમે ક્ષત્રિય સમાજના બહેનું છીએ, તો આપને થોડોક તો વિચાર કરવો જોઈએ ભાઈ, કે આપણે એકલા આપ ડિસિઝન નથી લઈ શકતા. અને હું રાજકીય લેવલે મોદી સાહેબને પણ હું પૂછવા માંગુ છું કે રૂપાલાભાઈ વિરુદ્ધ 10 ફરિયાદો થઈ છે, માનહાનિના દાવા થયા છે, તો એને અરેસ્ટ કેમ નહીં? કેમ આમાં હું એ પ્રશ્ન કરવા માંગુ છું કે રાજકીય લેવલે કોઈ પણ ગુનો કરી શકો છો, એ બધાને ગુનો કરવાનો હક છે, તો આટલો બધો મોટો ગુનો જે રૂપાલાભાઈ જે બોલ્યા છે, જે અમારા માન ઉપર ગયા છે, અને આ જે રાજપૂત ક્ષત્રિયના બહેનો નહીં, કોઈ પણ બહેનો, કોઈ પણ સમાજના બહેનો વિશે આ નથી બોલી શકાતું રૂપાલાભાઈને, તો રૂપાલાભાઈએ શું એવું સારું કામ કર્યું છે? તો આજે જયરાજભાઈ એક અને જયરાજભાઈ કોઈ એક વ્યક્તિ કોઈ નિવેદન નથી આપી શકતા, એને કોઈ એવો હક નથી, અને સમાજ આખો વિરોધ છે, અને સમાજના બહેનો તો ખૂબ જ વિરોધમાં છે, અને સમાજના ભાઈઓ પણ ખૂબ જ વિરોધમાં છે. તો અમે આ જયરાજભાઈનું નિવેદન નહીં ચલાવી લઈએ, અને માફી તો આપવાની જ નથી. માફી તો રૂપાલાભાઈ 500 વખત માફે ને તો પણ એને માફ નથી. રૂપાલાભાઈની ટિકિટ રદ કરે. અને હું તો નરેન્દ્રભાઈ મોદીને આજે, મોદીભાઈ આપે તો કેટલા બહેનો દીકરીઓ સાથે સારા એ લોકો માટે કામ કર્યા છે, તો આપ તો સમજો કે અમે બહેનો દીકરીઓ આપની પાસે ભીખ નથી માંગતા, અમે આપની પાસે ન્યાય માંગીએ છીએ, અને અમને ન્યાય મળવો જોઈએ. રાજપૂત ક્ષત્રિય સમાજને ન્યાય મળવો જોઈએ, કે કોઈને પણ હક નથી, રૂપાલાભાઈ નહીં, અમારા ક્ષત્રિય સમાજના દીકરાને પણ કોઈ હક નથી કે કોઈ પણ બહેનો દીકરીઓ વિશે બોલે, કોઈ પણ સમાજના બહેનો દીકરીઓ વિશે બોલે. તો રૂપાલાભાઈએ શું આ સારું કામ કર્યું છે? આટલા મોટા હોદ્દા ઉપર આજે એમને ભાજપ પાર્ટીનું નામ બદનામ કર્યું છે, કે ભાજપ પાર્ટીમાં જો આવાની ટિકિટો દેશો ને તો કાલ સવારે ભાજપ પાર્ટીનું ખૂબ ખરાબ લાગશે. એટલે આ નિવેદન જયરાજભાઈનું કોઈ રાજપૂત ક્ષત્રિય સમાજ સ્વીકારશે નહીં, અને અમારો વિરોધ સતત ચાલુ રહેશે, બરાબર છે? અને રૂપાલાભાઈની ટિકિટ રદ જ થવી જોઈએ. અને બીજું કે આજે અમારા બહેનો ત્યાં ગયા હતા અને તેમને અરેસ્ટ કર્યા છે, તો જયરાજભાઈ નહીં, બીજા બધા ભાઈઓ રાજકીય લેવલે આપના રોટલા શેકો, પણ આપણા બહેનો દીકરીઓને એક સમાજ માટે થઈને ત્યાં બોલવા માટે આવ્યા હતા, પોતાની આબરૂ માટે લડાઈ દે છે, તો એને સપોર્ટ કરો, તમારા રાજકીય રોટલા નો શેકો, મહેરબાની કરી. અને આજે આપ લોકોના માટે થઈ અને આ બહેનોને અરેસ્ટ કર્યા છે, તો ક્ષત્રિય સમાજના જેટલા પણ ભાઈઓ ત્યાં હોય એ લોકોને શરમ અનુભવવી જોઈએ. આજે રાજકીય લેવલે આપ રોટલા શેકો છો તમારા ખુદના, આજે સમાજમાં તમારું કોઈ પણ માનપાન નહીં રહે. આજે એટલું તો વિચાર કરો.